નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સ્ટડીઝમાં ફરી એક નવા વિડીયો આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજે જીપીએસસી દ્વારા એક મોટું અપડેટ જાહેર કરી દીધું છે 2021 માટેનું, રાઈટ? તો આજનો ઓફિશિયલ પરિપત્ર આગળ વિડીયોમાં હું તમને વાંચીને બતાવીશ કે શું છે એક્ચ્યુઅલીમાં, રાઈટ? તો વિડીયોને પ્લીઝ અંત સુધી જોજો, આજનો વિડીયો ખૂબ ઇમ્પોર્ટન્ટ રહ્યા છે. એન્ડ બીજું કે મિત્રો, ઇન્સ્ટાગ્રામ પર ફોલો નથી કરતા અને ટેલિગ્રામ પર ફોલો નથી કરતા તો ચેનલ બંનેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી, તો જલ્દી જઈ અને ફોલો કરો. તો વધુ ટાઈમ વેસ્ટ કર્યા હોય વિડીયોને સ્ટાર્ટ કરે. તો મિત્રો, સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો આ નોટિફિકેશન, એ ઓફિશિયલી જીપીએસસી દ્વારા નોટિફિકેશન જાહેર કરાયું છે. આગળ હું તમને સૌથી પહેલાં તો ડેટ જો બતાવીશ કે ડેટ તમે જોઈ શકો છો કે કઈ ડેટ છે. 26/10/2020 લેટેસ્ટ ડેટ છે, આજની ડેટ છે. ઓકે, તો આજનું નોટિફિકેશન કેમ કે આ ડેટ એટલા માટે બતાવું છું કે લાસ્ટમાં મેં એક વિડીયો બનાવ્યો હતો જીપીએસસી એક્ઝામ કેલેન્ડર ઉપર, એમાં પણ આવું જ કંઈક નોટિફિકેશન હતું. એટલે તમને શું લાગે કે સેમ વિડીયો બનાવ્યો છે, એટલે એવું ના લાગે એટલા માટે ડેટ બતાવી. ઓકે, તો અહીંયા તો સૌથી પહેલાં તો આ જવા દો કે નોવેલ કોરોના વાયરસ એ તો એ છે, જે પહેલાં આગળ હતું એ સેમ છે. ઓકે, તો આ વખતે જે નવું કેલેન્ડર જાહેર કરાયું છે, અપડેટ જાહેર કરાયું છે, એમાં ભરતી વિશે જાણકારી આપી છે કે કઈ કઈ નવી ભરતી આવવાની છે. એની પહેલાં સૌથી પહેલાં તો તમે અહીંયા કોલમ વિશે જાણી લો કે જગ્યાનું નામ, વર્ગ અને જાહેરાત ક્રમાંક આપેલો છે, જગ્યાની સંખ્યા આપેલી છે, કેટલી વેકેન્સી આવવાની છે, ઓકે, કેટલી ભરતી આવવાની છે, પ્રાથમિક અને મુખ્ય કસોટીની સૂચના સૂચિત તારીખ આપેલી છે કે પ્રાથમિક અને મુખ્ય કસોટી ક્યારે યોજાઈ શકે છે, પ્રાથમિક કસોટીના પરિણામની સંભવિત માસ આપેલો છે કે કયા માસ સુધીમાં તારીખ મતલબ પરિણામ જાહેર થઈ શકે છે, અને અહીંયા ઇન્ટરવ્યૂની તારીખ આપેલી છે. ઓકે, તો સૌથી પહેલાં તો હું તમને નીચેથી બતાવીશ કે નીચે ક્યાં શું છે. ઓકે, જે ઇમ્પોર્ટન્ટ છે અહીંયા તમે વિડીયોના પોઝ કરીને તમે વાંચવું હોય તો વાંચી શકો છો, પરંતુ મને જે ઇમ્પોર્ટન્ટ લાગે છે, જે ભરતી અગત્યની છે, એના વિશે હું તમને જાણકારી આપીશ સૌથી પહેલાં તો. ઓકે, તો જોઈ લઈએ આપણે. તો મિત્રો, અહીંયા ટોટલ જોઈ શકો છો 92 ભરતીની જાણકારી આપી છે કે કઈ ભરતીની શું હાલમાં પરિસ્થિતિ છે અને કઈ નવી ભરતી આવી શકે છે. ઓકે, તમે અહીંયા જોઈ શકો છો સહાયક મોટર વાહન નિરીક્ષક. ઓકે, તો એનો જાહેરાત ક્રમાંક જોઈ શકો છો, 93 જગ્યા પર ભરતી અને 2 એપ્રિલ 2021 એની પ્રાથમિક કસોટી થવાની છે. ઓકે, અને જુલાઈ 2021 મુખ્ય પરીક્ષા માટેનું આપેલી છે રિઝલ્ટ. ઓકે, એટલે કે મિત્રો, વર્ષ 2019 દરમિયાન જાન્યુઆરી 2020 પ્રસિદ્ધ થયેલ જાહેરાતો માટેનો પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયેલો છે. એટલે કે જેટલી પણ ભરતી અત્યાર સુધી બાકી હતી, અહીંયા તમે વાંચી શકો છો, નોવેલ કોરોના વાયરસના કારણે ઊભી થયેલી પરિસ્થિતિના કારણે 22/3/2020 અને તે પછી યોજનાર તમામ પ્રાથમિક પરીક્ષાની કસોટી અને મુખ્ય પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવેલી હતી, અને આ પરીક્ષાની સૂચના અને કાર્યક્રમ નીચે મુજબ કરવામાં આવેલો છે. ઓકે, તો આ PDF તમે ટેલિગ્રામ ચેનલ ઉપરથી મેળવી લેજો. આ વિડીયો બનાવતા પહેલાં મેં આ ટેલિગ્રામ ઉપર જ અપલોડ કરી દીધી. ઓકે, તો જે લોકોએ ટેલિગ્રામ હશે એમને લોકોને વિડીયો જોવાની જરૂર નહીં પડી હોય, એમને સૌથી પહેલાં અપડેટ મળી ગયો હશે. ઓકે, તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે બંનેની, ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામની. તો આ વિડીયોને પોસ્ટ કરવાની જરૂર નથી, તમે ટેલિગ્રામ ઉપરથી આ PDF મેળવીને તમે માહિતી મેળવી શકો છો એક એક ભરતીની. ઓકે, બધી ભરતીની જાણકારી આ એક જ વિડીયોમાં આપવી પોસિબલ નથી, કેમ કે 92 જગ્યાની ભરતી પર 92 ભરતીની જાણકારી આપી દે છે. ઓકે, તો જે વિડીયોમાં પોસિબલ નથી તમને એક એક ભરતીની જાણકારી આપી શકો. ઓકે, તો વિડીયો ખૂબ લાંબો થઈ શકે અને થોડો બોરિંગ બની શકે, એટલા માટે તમે ટેલિગ્રામ પરથી PDF ડાઉનલોડ કરી શકો છો. ઓકે, અને મેળવી શકો છો જાણકારી શું છે. ઓકે, અને બીજું કે તમે અહીંયા જોઈ શકો છો મુખ્ય પરીક્ષાનું પણ આપેલું છે, મુખ્ય પરીક્ષા વિશે પણ જાણકારી આપેલી છે, તમે વિડીયોના પોઝ કરીને તમે વાંચી શકો છો બધું જ. ઓકે, તો આપણો અપડેટ હતું આજ, કે તમને અપડેટ કરવું કે તમને જાણકારી આપી કે 26/10/2020 આજનું નવું અપડેટ આવ્યું છે. તો મળે નેક્સ્ટ વિડીયોમાં, આજના વિડીયો પૂરતું આટલું જ, અને આવા જ પ્રકારના અપડેટ સાથે ચેનલ સાથે બન્યા રહો. ઓકે, તો ચેનલ સબસ્ક્રાઈબ ના કરવી તો સબસ્ક્રાઈબ કરી લો. મળે નેક્સ્ટ વિડીયોમાં.